नमस्कार मित्रों, हूँ विनोद राजपूत। शुभ एकेडमी वती आप सबनों स्वागत करूँ छूँ। GSECL ની વેબસાઇટ ઉપર હમણાં જ, મતલબ કે 2 દિવસ પહેલાં, 2 તારીખે એક્ઝામ રિલેટેડ અપડેટ આવી છે। તો એ અપડેટ શું છે આપણે જોઈએ। તો વેબસાઇટ ઉપર તમે જશો તો જોશો કે અહીંયા નોટિસ ફોર કેન્ડિડેટ્સ લખેલું છે, અને અહીંયા તમે ક્લિક કરશો તો તમને એક PDF મળશે। અને આ PDF છે ઘણા લાંબા સમયથી અટવાયેલી, લગભગ 2 વારાનું એક્ઝામ શિડ્યુલ આવી ગયું અને કેન્સલ થયું છે। એકવાર એક્ઝામની ડેટ મેચ નથી થતી બીજી એક્ઝામ સાથે કોલેપ્સ થતી હતી, અને બીજી વારમાં કોરોનાના લીધે એક્ઝામ પોસ્ટપોન કરવી પડી હતી। આની અંદર મિકેનિકલ માટેની 2 ભરતી હતી અને એની ડેટ્સ રિલીઝ થઈ ગઈ છે। કઈ છે તો એક છે પ્લાન્ટ અટેન્ડન્ટવાળી મિકેનિકલની, અને બીજી છે 8 નંબર પર જુનિયર એન્જિનિયર મિકેનિકલની। એક એક્ઝામ છે તમારી 13 જુલાઈના અને એક એક્ઝામ છે 15 જુલાઈના। હવે 2 એક્ઝામ કઈ કઈ હતી, કોણ કોણ અપડેટ આવી તમને ખ્યાલ જ હશે જેને પણ આ ફોર્મ ભરેલું છે। તેમ છતાં હું તમને બતાવી દઉં કે જે વિદ્યુત સહાયકની હતી એ હતી જુનિયર એન્જિનિયર મિકેનિકલ, એના અંદર 95 વેકેન્સી હતી અને BE BTEC ઉપર આ વેકેન્સી હતી। 55% હોવા જોઈએ, પ્લસ 7th અને 8th સેમિસ્ટરમાં એટીકેટી ના હોવી જોઈએ ફોર્મ ભર્યું હશે તો, તમને ખ્યાલ હશે આ કન્ડિશન હતી। પછી જે ડિપ્લોમા બેઝ ઉપર હતી એના અંદર સ્પેસિફિક લખેલું હતું કે BE BTEC ડિગ્રી હોલ્ડર એપ્લાય કરી શકશે નહીં। સેના અંદર? તો જે વિદ્યુત સહાયકમાં પ્લાન્ટ અટેન્ડન્ટની જોબ હતી, બરાબર, આની અંદર મિકેનિકલ હોય કે બીજી વન ગમે તે, તો મિકેનિકલની અંદર તમે જુઓ તો 69 વેકેન્સી હતી જેના અંદર BE વાળા એલિજિબલ નથી। આમાં પણ એ કન્ડિશન હતી કે 55% હોવા જોઈએ અહીંયા 5th અને 6th સેમિસ્ટરમાં, અહીંયા એટીકેટીનો કોઈ ક્રાઇટેરિયા હતો નહીં, બરાબર। તો આ એક્ઝામની ડેટ્સ ડિક્લેર થઈ ચૂકી છે। મોટાભાગે એક્ઝામની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓની તૈયારી લગભગ પૂર્ણ થઈ ગઈ હશે, કેમ કે 1.5 વર્ષથી વધારેનો સમય મળી ચૂક્યો છે। તો તમારી તૈયારીને ચેક કરવા માટે કે કેટલી અપ ટુ ડેટ છે એ માટે શુભ એકેડમીની તમે ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમી મેક કરીને, એના ઉપર જોડાવ અને ત્યાંથી તમને સર્ચમાં લખશો GSECL મોક ટેસ્ટ તો ત્યાં તમને આન્સર કી સાથે 5 ટેસ્ટની PDF મળશે જ્યાં તમે તમારી તૈયારી ચેક કરી શકશો, બરાબર। આ સિવાય GSECLના જુનિયર એન્જિનિયરની જે પોસ્ટ છે એ માટે એક ફ્રી મોક ટેસ્ટ શિડ્યુલ અનાઉન્સ કરવા જઈ રહ્યા છીએ। આની અંદર 3 ફૂલ લેન્થ ટેસ્ટ હશે 100 માર્ક્સના, જે GSECLના સિલેબસ પ્રમાણે વેટેજ મુજબ હશે। ટેસ્ટ ઓનલાઈન યોજાશે ગૂગલ ફોર્મના ફોર્મેટમાં, દર સન્ડે સાંજે અથવા તો રાત્રે કહી શકો તમે 8-9 વાગ્યાની આસપાસ ટેસ્ટ શરૂ થશે। 12 તારીખથી પહેલો ટેસ્ટ શરૂ થઈ જશે તમારો। ટેસ્ટનું ડિટેલ એનાલિસિસ, મતલબ કે કેટલા વિદ્યાર્થીઓને કયા માર્ક્સ છે, કઈ રેન્જમાં છે, ફર્સ્ટ 10 સ્ટુડન્ટ્સ કોણ છે માર્ક્સ લાવવાવાળા, એનું પણ કમ્પ્લીટ એનાલિસિસ મૂકવામાં આવશે જેથી તમને તમારી પોઝિશન ક્યાં છે ખ્યાલ આવે। ખાસ વસ્તુ એ છે, ટેસ્ટની લિંક આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર ટેસ્ટ હશે એક્ઝેક્ટલી એ સમયે જ મૂકવામાં આવશે, બરાબર, અને એ ટેસ્ટ એ દિવસ માટે જ અવેલેબલ રહેશે। મતલબ કે સન્ડે મૂકીશું તો સન્ડે અવેલેબલ રહેશે, મંડે મોર્નિંગના એ ટેસ્ટ આપણે હટાવી દઈશું, બરાબર। તો આ અપડેટ છે। આ સિવાય આપણી યુટ્યુબ ચેનલ જે છે શુભ એકેડમીની, એના ઉપર GPSC પેપર સોલ્યુશન સિરીઝ ચાલુ જ છે, જેના અંદર 10 અલગ અલગ રિસેન્ટલી લેવાયેલા પેપર્સ ના મિકેનિકલને લગતા MCQ ડિટેલમાં સોલ્વ કરાવીએ છીએ। તો આની અંદર 6 વિષય પૂરા થઈ ગયા છે અને બધા વિષય તમારી એક્ઝામ આવે એ પહેલાં, મતલબ કે 10-7 પહેલાં આપણે પૂરા કરી દઈશું,
બરાબર. અને આ સિરીઝ બી તમને ઘણી હેલ્પફુલ થઈ જશે, કેમ કે આની અંદર આપણે ડિટેલમાં સોલ્યુશન કરાવી છે અને ક્વેશ્ચનની આજુબાજુના ટોપિક્સ પણ આપણે કવર કરી લઈએ છીએ, બરાબર. તો આ ટેસ્ટ સિરીઝ પણ, પેપર સોલ્યુશન સિરીઝ પણ તમે રેગ્યુલર જોતા રહો, એ પણ તમને જરૂરથી હેલ્પફુલ થશે. બાકી રેગ્યુલર જે સબ્જેક્ટનું સોલ્યુશન ચાલતું હોય એને લગતા એમસીક્યુ, બીજા એમસીક્યુ આ ચેનલ પર આપણે મૂકતા રહીએ છીએ, જે તમારી ક્વેશ્ચનની પ્રેક્ટિસ માટે હેલ્પ કરે છે. તો એના માટે ટેલિગ્રામ ચેનલ છે, જે મેં આગળ પણ કહી છે, એની સાથે જોડાઓ, બરાબર. બસ આટલું, આજના માટે આટલું જ છે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.